नाणाकीय जे नाणा बजार छे ना विविध साधनों नी अंदर त्रीजू बराबर जेनुं नाम छे थापणनुं प्रमाणपत्र। थापण एटले आपणे जे बेंकमां मूकीए छीए बराबर, आपणे बेंकमां पैसा मूक्या तो आपणे जे थापण मूकी कहेवाय। ज्यारे बेंक आपणने पैसा आपे तो बेंक एम कहे मैं धिराण कर्युं। तो आजे थापणनुं प्रमाणपत्र छे ए कॉर्पोरेटर संस्थाओ नाणाकीय संस्थाओ छे तमने आपे छे। हवे एमां शुं कहे छे जोईए तो के थापणनुं प्रमाणपत्र बिन सलामत छे, हस्तांतरणीय छे अने टूंका गाळानुं नाणा मेळववा માટેનું સાધન છે। થાપણનું પ્રમાણપત્ર છે એ શું છે તો કે એક તો એ સલામત નથી, એ બિન સલામત છે। કારણ કે જે બેંકે તમને આપ્યું હોય, જે કોર્પોરેટ સંસ્થાએ તમને આપ્યું હોય, કદાચ એ ઉઠી જવાની બીકરીએ બરાબર, કદાચ એ બંધ થઈ જવાની બીકરીએ માટે એ શું છે તો કે બિન સલામત છે બરાબર। પ્લસ હસ્તાંતરીય છે, તમે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને વેચી શકો છો। માનો તમે થાપણનું પ્રમાણપત્ર છે 1 લાખ રૂપિયાનું લીધું, તમારે પૈસાની જરૂરિયાત પડી તો એ વ્યક્તિને તમે વેચી શકો, એટલે હસ્તાંતરીય છે। અને પ્લસ ટૂંકા ગાળાનું નાણાં મેળવવા માટેનું સાધન છે કે કોર્પોરેટ સંસ્થાઓ છે, શિડ્યુલ્ડ બેંકો છે, એને જ્યારે ટૂંકા ગાળા માટેની નાણાકીય જરૂરિયાતો હોય ત્યારે એ આના દ્વારા આ મૂડી મેળવી શકે છે। નંબર 2, શિડ્યુલ્ડ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે। હવે આજે થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડે તો કે એક તો શિડ્યુલ બેંક જ બહાર પાડે અને નાણાકીય સંસ્થાઓ। શિડ્યુલ બેંક જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીયકૃત બેંક, અનુસૂચિત બેંક બરાબર, કે આ રાજકોટ નાગરિક બેંક છે, કે નાગરિક બેંક શિડ્યુલ બેંક છે, તો એ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડે। નાણાકીય સંસ્થાઓ તો કે HDFC બેંક છે, ICICI બેંક છે, કોટક મહિન્દ્રા છે, આ બધી નાણાકીય સંસ્થાઓ છે। તો આ નાણાકીય સંસ્થાઓ છે એ આ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડે છે, કા શિડ્યુલ બેંક બહાર પાડે અને કા નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે। બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ હોય છે। આ પ્રમાણપત્ર હસ્તાંતરીયને વેચી શકાય। હવે બેંકમાં તમે જે FD મૂકેલી છે બરાબર, બાંધી મુદત, બાંધી મુદત એટલે ફિક્સ ડિપોઝિટ। તો બેંકની અંદર તમે જે ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે એ ફિક્સ ડિપોઝિટ છે બરાબર, એ શું છે તો કે એ મુદતની થાપણની રસીદનું પ્રમાણપત્ર છે એ એનાથી આખું અલગ જ છે। તો થાપણનું જે રસીદનું પ્રમાણપત્ર છે એનાથી કેવું છે, અલગ છે। શું કામ અલગ કીધું તો કે આ પ્રમાણપત્ર છે એ હસ્તાંતરીય છે અને કોઈને તમે વેચી પણ શકો, તમે હાથ બદલાતી ફેરબદલી પણ કરી શકો અને એ તમે કોઈ અન્ય વ્યક્તિને વેચી શકો, જ્યારે બાંધી મુદતની અંદર આવું કંઈ છે નહીં। માટે કહી શકાય કે બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ છે, બાંધી મુદતની થાપણની રસીદ છે એનાથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન કેવું છે, અલગ। શું કામ અલગ કીધું તો કે આ પ્રમાણપત્ર છે એ હસ્તાંતરીય છે અને વેચી શકાય તેવું છે। ત્યારબાદ મુદ્દો જોઈએ મિત્રો કે જ્યારે બાંધી મુદતની જે થાપણ છે જેને આપણે FD કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ, તો એ બાંધી મુદતની થાપણની રસીદ છે એ હસ્તાંતરીય અને વેચી શકાતી નથી બરાબર। તમે કોઈ બેંકની અંદર FD મૂકી, મેં એમ કીધું કે ભાઈ મેં આ બેંકની અંદર રૂપિયા 4 લાખની FD કરાવી, હવે એ તમે FD કરાવી એટલે બેંક તમને રસીદ આપે, તો એ રસીદ છે એ કોઈને તમે હસ્તાંતર ન કરી શકો, એ રસીદ તમે કોઈને વેચી ન શકો। શું કામ તો કે બાંધી મુદતની થાપણની રસીદ જેના નામની હોય બેંક એને જ પૈસા આપે બરોબર। શું કામ તો કે જ્યારે તમે બેંકની અંદરથી FD લેવા જાઓ છો ત્યારે બેંક તમારા સિગ્નેચર જોવે છે, એ સિગ્નેચર છે અને તમે FD મૂકી ત્યારના સિગ્નેચર બંને મળે ત્યારે જ બેંક તમને પૈસા આપે, ત્યાં સુધી આપતી નથી। એટલે બાંધી મુદતની જે થાપણની રસીદ છે બરોબર, એ રસીદ છે એને હસ્તાંતરીય નથી અને વેચી પણ શકાતી નથી। શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા આપે। હવે જે શિડ્યુલ વેપારી બેંકો છે બરાબર, હમણાં મેં તમને કીધું કે ભાઈ નાગરિક બેંક છે એ શિડ્યુલ વેપારી બેંક છે, તો આવી જે સરકારી બેંકો છે, તો એવી શિડ્યુલ વેપારી બેંકો છે તેમને જ્યારે નાણાંની જરૂર પડે તો એ નાણાકીય જરૂરિયાત અનુસાર કેટલીક શરતો, એમાં શરતો રાખે કે ભાઈ એમાં અમુક ટકા નાણાં તમારે એને અમારી પાસે રાખવાના બરાબર, થાપણનું પ્રમાણપત્ર છે તમારે અમુક જગ્યાએ જમા કરાવવું પડે
तो ए शरतो छे एने आधीन आज बहार पाड़वानी स्वतंत्रता बैंक तमने आपे तो थापनु प्रमाणपत्र छे ए आ रीते कि भाई अमुक टका रकम फरजियात तमारे एनी पासे जमा राखवी पड़े। थापनु प्रमाणपत्र की किंमत ओछा में ओछी केटली होवी जोईए 1 लाख। तो तमे जे एफडी थापनु प्रमाणपत्र जे छे जे शेड्यूल बैंके बहार पाड्यु छे एनी किंमत जे छे ई ओछा में ओछी 1 लाख, वधुमां वधु नहीं कीधी, वधुमां वधु तमे जेना नियम प्रमाणे ओई प्रमाणे बहार पाड़ो, पण ओछा में ओछी कीधी छे ओछा में ओछी 1 लाख नी होवी जोईए। तो मित्रों आने कहेवाय छे थापनु प्रमाणपत्र, के जे थापनु प्रमाणपत्र छे એ શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ જ બહાર પાડી શકે છે। નાણાકીય બજાર છે એનું ચોથું સાધન એટલે કે કોમર્શિયલ બિલ, બરોબર। નંબર 4 કોમર્શિયલ બિલ છે એ શું છે એના વિશે આપણે જોઈએ। તો કે જ્યારે શાકથી માલ ખરીદનાર, જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર પર કોમર્શિયલ બિલ લખે તેને કોમર્શિયલ બિલ છે, હસ્તાંતરિત દસ્તાવેજ છે। હવે કોમર્શિયલ બિલ છે કોણ લખે અને કોને લખે? તો કોમર્શિયલ બિલ છે મિત્રો એ જ્યારે કોઈ પણ વ્યક્તિએ શાકથી માલની ખરીદી કરી હોય, શાક એટલે ઉધાર, બરોબર, જ્યારે શાકથી માલની ખરીદી કરી હોય ત્યારે જે માલ વેચનાર વેપારી છે, હું માલ વેચનાર હોય અને તમે મારી પાસેથી શાકથી માલ ખરીદ્યો હોય તો માલ વેચનાર વેપારી છે, બરોબર, એ શાક પર માલ ખરીદનાર વેપારી છે એની ઉપર આ કોમર્શિયલ બિલ લખે છે, બરોબર। હું વેચનાર છું, તમે ખરીદનાર છો, તમે મારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી તો હવે હું તમારી ઉપર કોમર્શિયલ બિલ લખું છું। એટલે કોમર્શિયલ બિલ છે એ વેચનાર વેપારી છે એ ઉધાર ખરીદનારની ઉપર લખે છે, અને આ કોમર્શિયલ બિલ છે એ શું છે? તો કે હસ્તાંતરીય છે, એટલે કે એ હાથ બદલાથી ફેરબદલી થઈ શકે છે। પછી આ બિલ ધંધાના વ્યવહારથી ઉદ્ભવે છે, ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે। હવે આ જે બિલ છે એ માત્ર ને માત્ર ધંધાના વ્યવહારથી ઉદ્ભવે, અને એ કઈ રીતે? તો કે માત્ર ને માત્ર શાકથી માલની ખરીદી કરેલી હોય તો જ, નહીતર નહીં, બરોબર। એટલે શાકથી માલની ખરીદી કરેલી હોય તો જ આ વ્યવહાર ઉદ્ભવે છે, એટલે પૂરેપૂરી રકમ છે એ ચૂકવવાનો બિનશરતી હુકમ છે, એમાં કોઈ શરત નથી કે આ સમયે આ તારીખે ફરજિયાત ચૂકવી જ દેવાનો, એટલે બિનશરતી હુકમ છે। કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે, જોજો, બરોબર, તમને કોઈ ભી પ્રકાર છે પૂછાય તો કોમર્શિયલ બિલના પ્રકાર કેટલા? તો કે એને વિનિમય પત્ર કહેવાય, એને હુંડી કહેવાય, એને આંતરદેશીય બિલ કહેવાય, જેને ઇન્ડિયન બિલ કહેવાય, આંતરદેશીય બિલ એટલે ઇન્ડિયન બિલ, જેને માંગણી બિલ કહેવાય, જેને વિદેશી બિલ કહેવાય, બરોબર, વિદેશી બિલ એટલે ફોરેન્જ બિલ, માંગણી બિલ એટલે ડિમાન્ડ બિલ વગેરે, બરોબર। કોમર્શિયલ બિલ છે એના પ્રકાર છે, કેટલા પ્રકાર છે? તો કોમર્શિયલ બિલના પ્રકારમાં પેલું છે વિનિમય પત્ર, વિનિમય એટલે આપલે કરવી, ઊંડી, બરોબર, જેમ નરસિંહ મહેતા લેખી હતી કે મારી ઊંડી સ્વીકારો મહારાજે, સાંભળા ગીરધારી, મારી ઊંડી તમારે હાથ, બરોબર, તો એ ઊંડી ભૂતકાળમાં હતી। પછી આંતરદેશીય બિલ એટલે કે ઇન્ડિયન બિલ, આપણા દેશનો એક વેપારી બીજા વેપારીને લખે, બરોબર, એક રાજ્યનો વેપારી બીજા રાજ્યના વેપારીને લખે તો એ આંતરદેશીય બિલ। પછી માંગણી બિલ એટલે કે ડિમાન્ડ બિલ, પૈસાની માંગણી કરે કે આ તારીખે આ વારે આ સમયે મેં તમને ઉધાર માલ આપેલો હતો, હવે તમારે એના પૈસા મને ચૂકવવાના છે। વિદેશી બિલ, જ્યારે કોઈ પણ વસ્તુની વિદેશમાં આપણે નિકાસ કરી હોય અને એની પાસેથી આપણે પૈસા લેવાના હોય તો આપણે ફોરેન્જ બિલ લખીએ, તો એ વગેરે છે એ કોમર્શિયલ બિલના પ્રકારો છે। પછી જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને। હવે જે માલ વેચનાર છે, હું માલ વેચનાર હોય તો હું જ્યારે ખરીદનાર ઉપર આ બિલ લખું છું, જોજો, વેચનાર વેપારી છે એ ખરીદનાર ઉપર જ્યારે આ બિલ લખે છે ત્યારે આ બિલ છે એ કોમર્શિયલ બિલ રહેતું નથી પણ ટ્રેડ બિલ બની જાય છે, વેપારી બિલ બની જાય છે, બરોબર, જો અહીં પૂછે વેપારી બિલ,
એટલે કે ટ્રેડ બિલની અંદર રૂપાંતર થાય છે, પણ ક્યારે? જ્યારે વેચનાર વેપારી છે એ ખરીદનાર વેપારી ઉપર લખે, એટલે કોમર્શિયલ બિલ છે એ ટ્રેડ બિલ એટલે કે વેપારી બિલ બની જાય છે. પછી જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને. હવે ઈ બિલ છે એ વેપારી બેંકનો સ્વીકાર કરે. જોજો, વેચનારે ખરીદનાર ઉપર લખ્યું છે, ખરીદનાર પોતાની બેંકને આપે છે કે આ પૈસા આ વ્યક્તિને મારા બદલે તમે ચૂકવી આપો, એટલે બેંક જ્યારે એનો સ્વીકાર કરે છે ત્યારે એ બિલ છે એ કોમર્શિયલ બિલ બની જાય. માં વેપારી પાસે હતું તો ટ્રેડ બિલ હતું, અહીંયા જ્યારે બેંકની પાસે એ બિલ આવ્યું ત્યારે બેંકે એનો સ્વીકાર કર્યો એટલે ટ્રેડ બિલમાંથી એનું નામ આવી ગયું કોમર્શિયલ બિલ. કારણ કે વેપારી બેંક છે એ ખરીદનાર વ્યક્તિ વેચનારને નાણાં ચૂકવી આપે છે. વેપારી બેંક આ બિલને વેપારી વટાવ કાપીને વટાવી આપે. હવે વેપારી બેંક શું કરે? તો કે એક વ્યક્તિને બીજા વ્યક્તિને પૈસા ચૂકવે, મારા પૈસા વેપારી બેંક મારા વતી બીજાને ચૂકવે, તો વેપારી બેંક મારી પાસેથી વટાવ લે, મારી પાસેથી કમિશન લે. બરાબર, જેમ કે બેંક તમારો ચેક છે એ ચેક અન્ય બેંકમાંથી વટાવી આપે તો સ્વાભાવિક છે કે એનું એનો કમિશન લાગે. તો એવી રીતે બેંક અહીંયા કણે વટાવ લે, એ વટાવ કાપી લે છે અને એ તમારું જે બિલ છે એને વટાવી આપે છે. જો કે બેંકને નાણાંની જરૂર પડે ત્યારે નાણાકીય સંસ્થાઓ પાસેથી પુનઃ વટાવી શકે. બેંકે પૈસા ચૂકવી દીધા, બરાબર, કોમર્શિયલ બિલના વેચનારને બેંકે પૈસા ચૂકવી દીધા ખરીદનાર વતી, માનો કે પાછા બેંકને પૈસાની જરૂર પડી તો બેંક એ જ કોમર્શિયલ બિલ છે અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી પુનઃ વટાવી શકે. બરાબર, એટલે એ નાણાકીય સંસ્થા એ બેંકને પૈસા ચૂકવે અને એ જેને આપણે પુનઃ વટાવ માટે આપ્યું હતું એ સંસ્થા આપણી પાસેથી ભવિષ્યમાં નાણાં લે છે એટલે એને તમે પુનઃ વટાવી શકો છો. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસ સુધીની મુદ્દતના હોય છે. ઊંડી છે, ચેક છે એ વધુમાં વધુ 90 દિવસનો હોય, એમ કોમર્શિયલ બિલ છે વેપારી બિલ છે એ વધુમાં વધુ 90 દિવસની અંદર તમારે ફરજિયાત એને પૈસા પે કરી દેવા પડે. એટલે એ કોમર્શિયલ બિલ છે એ કેટલા દિવસ? તો કે 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસ સુધીનું હોય છે. તો મિત્રો આને કહેવાય છે કોમર્શિયલ બિલ. મુદ્દા નંબર 5, કોલ મની અને નોટિસ મની. જોઈએ એમાં શું કહે છે. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે. હવે વેપારી બેંકો છે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના નિયમ અનુસાર અમુક ટકા રોકડ રકમ છે એને ફરજિયાત રાખવાની. જેટલી મૂડી બેંકની અંદર આવે છે એ બધી જ મૂડી છે એને લોન સ્વરૂપે આપી દેવાની નથી કે કોઈ અન્ય જગ્યાનું રોકાણ કરવાનું હોતું નથી, પણ એના અમુક ટકા રકમ એને ફરજિયાત બેંકે બેંક પોતાની પાસે રાખવી પડે. એટલે રોકડ અનામત છે એ જાળવવી પડે, જેને રોકડ અનામત તરીકે ઓળખવામાં આવે. આટલી રોકડ શિલ્લક ફરજિયાત જાળવવી પડે. બરાબર, બેંક એમ કે ભાઈ તમારી પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે તો એમાંથી ફરજિયાત તમારે તમારી પાસે 6 કરોડ રાખવાના, તો એ ઓછામાં ઓછી રોકડ શિલ્લક થઈ. બરાબર, કે જેને રોકડ અનામત કહે છે. ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લીએ. માનો એક બેંક પાસે ઓછામાં ઓછી રોકડ નથી અને બીજી બેંક પાસે ઓછામાં ઓછી રોકડ છે પણ એના કરતાં પણ થોડી વધારે રકમ છે, ત્યારે એક બેંક બીજી બેંકને મદદ કરે છે. એટલે એક બેંક બીજી બેંક પાસેથી એ નાણાં ઉછીના મેળવે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણપત્ર જાળવવું પડે, જેટલી જેટલી બેંકો છે. બરાબર, એ પ્રાઇવેટ બેંક હોય તોય ભલે અને સરકારી બેંક હોય તોય ભલે, એ બધી જ બેંકોએ ફરજિયાત રોકડ અનામતનું પ્રમાણપત્ર જાળવવું પડે છે. આ કારણોથી કોલ મની માર્કેટ છે એ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું. બરાબર, આના માટે કે એક બેંક બીજી બેંક પાસેથી નાણાકીય વ્યવહારો કરે એના માટે જે કોલ મની માર્કેટ છે એ નાણાં બજારનું એક મહત્વનું ઘટક છે, કે ઝડપથી નાણાં છે એક બેંક બીજી બેંક પાસેથી મેળવી શકે. કોલ મની માર્કેટ અને કોલ મની અને નોટિસ મની
નો સમાવેશ થાય છે બરોબર કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મની આ બેયનો સમાવેશ છે એ કોલ મની માર્કેટની અંદર કરવામાં આવે છે કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ તારણ એટલે તમારે કોઈ જામીન આપવાની જરૂર નથી તમારે કોઈ વસ્તુ છે ગીરવે મૂકવાની જરૂર નથી કે ભાઈ હાલો મારા મકાનના દસ્તાવેજ તમે મને લોન આપો અમારી બેંકના દસ્તાવેજ એટલે એની ઉપર તમારે કોઈ તારણ આપવાનું હોતું નથી હવે શું કહે છે પહેલા કોલ મની વિશે જોઈએ કે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના જોતા હોય એક બેંકને બીજી બેંક પાસેથી એક જ દિવસ માટે જ્યારે નાણાં ઉછીના જોતા હોય કે ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે એક બેંક બીજી બેંક પાસેથી લે અથવા એક બેંક બીજી બેંકને પૈસા આપે તો એને કોલ મની કહેવાય એક જ દિવસ માટે નાણાંનો વ્યવહાર થાય છે કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોય છે તેથી તેમને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય એટલે કોલ મની માર્કેટની અંદર મોટા ભાગે તમે જુઓ બેંકો એક બેંક બીજી બેંક પાસેથી પૈસા લે છે એટલે મોટા ભાગે બેંકો વચ્ચે જ વ્યવહાર થાય છે તેથી તેને કોલ મની માર્કેટ ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે આરબીઆઈ ના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડનું અનામતનું પ્રમાણપત્ર છે એ જાળવવું પડે બરાબર આથી રોકડની અછત અનુભવતી બેંક જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની માર્કેટ રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકો છે એને કોલ મની જે છે અનામત રોકડ અનામત જાળવવી પડે જ્યારે એક બેંક પાસેથી નાણાં ઓછા હોય અને બીજી બેંક પાસે નાણાં જ્યારે વધારે હોય ત્યારે એક દિવસ માટે ઉછીના નાણાં એ બેંક પાસેથી લે તેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં એક જ દિવસની લોન એટલે કોલ મની ક્લિયર નોટિસ મની જ્યારે કા બે અને બે થી ચૌદ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને કહેવાય છે નોટિસ મની ખાસ યાદ રાખજો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચૌદ એટલે બે થી ચૌદ દિવસના સમયગાળા માટે નાણાં ઉછીના લેવામાં આવે છે બરોબર તેને નોટિસ મની તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ જ્યારે પણ તમે વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે ફરજિયાત આની ફેરબુક છે એ નજર સમક્ષ રાખવાની જેથી કરીને તમે સરળતાથી આ વિડીયો લેક્ચર છે એને સમજી શકો અને મગજમાં ઉતારી શકો અને વિચારી શકો બરોબર આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ છે તેનો લાભ લઈ શકે થેન્ક યુ